મુંબઈમાં જૈન સમાજના લોકો ઝારખંડ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના પાલિતાણામાં જૈન મંદિરમાં તોડફોડના વિરોધમાં મુંબઈમાં એક વિશાળ રેલી યોજવામાં આવી હતી આ રેલી મેટ્રો સિનેમાથી આઝાદ મેદાન સુધી ચાલુ રહેશે જૈન સમાજના હૃદય અને પવિત્ર યાત્રાધામ શ્રી સમેદ શિખરજી તીર્થને ઝારખંડ સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાના વિરોધમાં અને આ સામાજિક તત્વોનો દ્વારા શત્રુજી તીર્થની તોડફોડ અને અતિક્રમણના વિરોધમાં મહારેલી યોજવામાં આવી હતી તો મુંબઈમાં જૈન સમાજની મહારેલી યોજવામાં આવી રેલી મેટ્રો સિનેમાથી આઝાદ મેદાન સુધી ચાલુ રહેશે વિગતે વાત કરવામાં આવે કે વિરોધ પ્રદર્શન થતું પણ જોવા મળી રહ્યું છે ઝારખંડ સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ઝારખંડ સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે મુંબઈમાં જૈન સમાજની મહારેલી યોજવામાં આવી છે લોકો બેનરો અને ઝંડા સાથે રોડ રસ્તે ઉતરી આવ્યા છે આ સાથે જ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે તો મુંબઈમાં જૈન સમાજ દ્વારા આ રેલી યોજવામાં આવી રેલી મેટ્રો સિનેમાથી આઝાદ મેદાન સુધી ચાલી છે તો મુંબઈથી સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે મુંબઈમાં જૈન સમાજની મહારેલી યોજવામાં આવી છે જેમાં વિરોધ પ્રદર્શન થતું પણ જોવા મળી રહ્યું છે આ અંગે શું છે અપડેટ્સ ખાસ કરીને જૈનોના હૃદય તીર્થ સ્થાન એવા શત્રુંજય અને પાલિતાણા તીર્થ ગિરિરાજને બચાવવા માટે મુંબઈ સાથે નવી મુંબઈ સમગ્ર ગુજરાત સહિત અને મહારાષ્ટ્રભરમાં જૈનોની એક વિશાળ રેલી રોજે રોજ યોજાઈ રહી છે આજે આઝાદ મેદાનમાં મેટ્રો સ્ટેશનથી રેલી શરૂ થઈ છે જે આઝાદ મેદાન થઈ અને ત્યાં વિશાળ સભામાં ફેરવાઈ જશે આ જૈનોની રેલીમાં ખાસ કરીને શત્રુંજય મહાતીર્થ ગિરિરાજને બચાવવા માટે એક સૂર્ય નિર્ણય લેવામાં આવ્યો છે અને આજની આ રેલીમાં પ્રધાન મંગલસભા ચોડા પણ પછીથી જોડાશે જેમણે જાહેરાત કરી છે કે જો 15 તારીખ સુધીમાં સરકાર નિર્ણય લઈ અને આ તીર્થ સ્થાનને પર્યટન સ્થળમાંથી પાછો નહીં ખેંચે તો ત્યારબાદ તેઓ દાઢી નહીં કરે અને ચંપલ પણ નહીં પહેરે બીજી બાજુ જૈન સમાજ અત્યારે શાંતિપૂર્ણ રેલી કરી રહ્યું છે પરંતુ તેમણે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે જો તેમની માંગો નહીં સ્વીકારવામાં આવે તો તેઓ તીર્થ સ્થાને જઈ અને આ અમરનાથ અનશન આંદોલન કરશે જી બિલકુલ ગિરિરાજને બચાવવા સાથે જૈન સમાજ દ્વારા અન્ય કઈ માંગોને મૂકવામાં આવી છે તેમણે મુખ્યત્વે 20 માંગ મૂકવામાં આવી છે જેમાંથી 3 માંગ સરકારે હાલમાં સ્વીકારી લીધી છે પરંતુ 17 માંગો એવી છે કે જે સરકારને મુશ્કેલીમાં મૂકી શકે છે કારણ કે પ્રશાસકીય દ્રષ્ટિએ જોવા જાય તો વહીવટી દ્રષ્ટિએ તે યોગ્ય નથી જેમાંથી ફરી તીર્થ સ્થાનને પર્યટન સ્થળમાંથી બાકાત રાખવું તેને કારણે અન્ય સમુદાયના લોકો નારાજ થાય તેવી સંભાવના છે સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો મુંબઈમાં જૈન સમાજની મહારેલી યોજવામાં આવી છે રેલી મેટ્રો સિનેમાથી આઝાદ મેદાન સુધી ચાલુ રહેશે આ અંગે જ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે